બોટાદ જિલ્લાના આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગ બે કર્મચારીઓને છૂટા કરાતા ભૂખ હડતાલ પર. મંજૂરી વગર કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાલ પર બેસતા આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગના 50 જેટલા કર્મચારીઓની પોલીસ દ્વારા કરાઈ અટકાયત. આઉટસોર્સિંગ 50 જેટલા કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર. બોટાદ કલેક્ટર કચેરીએ ભૂખ હડતાલ પર બેઠા હતા. એજન્સી દ્વારા બે કર્મચારીઓને છૂટા કરાતા વિવાદ સર્જાયો હતો. 4 માસના બાકી નીકળતા પગાર માંગતા છૂટા કર્યા હોવાનો આઉટસોર્સિંગ કર્મચારીઓનો આક્ષેપ. રાણપુર અને ભદ્રવાડી આરોગ્ય કેન્દ્રના આઉટસોર્સિંગ કર્મીઓને છૂટા કરાતા થયો હતો વિવાદ. બોટાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ આઉટસોર્સિંગ કર્મચારીઓની માંગને લઈને કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરતા ભૂખ હડતાલ પર ઉતર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બોટાદ જિલ્લાના આઉટસોર્સિંગથી પરત કરાતા કોરોના વોરિયર્સને નોકરીમાંથી છૂટા કરાતા આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓએ કોઈ કાર્યવાહી ના કરતા આજે બોટાદ જિલ્લા પંચાયત ખાતે ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા અમારા ઉપસ્થિતનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાના કારણે પોલીસ પરમિશન મળેલ નથી, એમ છતાં પણ ભૂખ હડતાલ કરતા પોલીસ દ્વારા લગભગ 50 જેટલા કોરોના વોરિયર્સની ધરપકડ કરવામાં આવી છે. એટલે એક બાજુ સરકાર કોરોના વોરિયર્સનું સન્માન કરવાની વાત કરે છે, બીજી બાજુ એમના સન્માનમાં યોજાતા કાર્યક્રમોને પોલીસ પરમિશન મળતી નથી. પણ નેતાઓની રેલી ધરણા ને પરમિશનો મળી જાય છે ત્યારે એમ કહી શકાય કે ગુજરાતમાં અત્યારે લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે અને કોરોના વોરિયર્સના અવાજને ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવ્યો છે. અધિકારીઓ અને એજન્સીઓની મિલીભગતથી કોરોના વોરિયર્સનું સતત શોષણ થઈ રહ્યું છે, ત્યારે આ બાબતે ચૂપ નહીં રહેવાય. જ્યાં સુધી આ બે કર્મચારીઓને પાછા લેવામાં નહીં આવે તો આગળ આક્રમક કાર્યક્રમો આપતા પણ અમે અટકાઈશું નહીં. રજનીકાંત ભારતીય, પ્રમુખ ગુજરાત જનતા જાગૃતિમાં.